નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 8 ગતિ, કે જેની અંદર આગળ અભ્યાસ કરીશું. એમાં ગયા લેક્ચરની અંદર આપણે અંતરવિરુદ્ધ સમયના આલેખ વિશે સમજ મેળવી હતી. તો આવી જ રીતે આપણે ફરીથી એક વખત નજર કરી લઈએ. આલેખ નંબર 1, કે જેની અંદર અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે, જે આપણને શું દર્શાવે છે? તો કે પદાર્થ છે તે સ્થિર સ્થિતિમાં છે તેવું દર્શાવે છે. ત્યારબાદ આલેખ 2, જે શું દર્શાવે છે? તો કે આલેખ 2 છે તે પદાર્થ નિયમિત ગતિ કરી રહ્યું છે તેવું દર્શાવે છે, કેમ કે તેના ઝડપનો જે વધવાનો સમયગાળાની સાથે વધવાનો જે છે તે એક સરખું છે. એક સરખા સમયગાળાની અંદર તેના પદાર્થ દ્વારા કપાયેલું અંતર છે તે એક સરખું છે. તમે જોઈ શકો છો કે અહીં દરેક વખતે 2-2 સેકન્ડે છે તેનું વધેલું અંતર છે તે 2 મીટર જેટલું છે. ત્યારબાદ આલેખ નંબર 3, કે જે દર્શાવે છે કે જેમાં પદાર્થ છે તે અનિયમિત ગતિ કરી રહ્યું છે, કેમ કે આપણને આલેખ છે તે અરેખીય મળે છે. જ્યારે અરેખીય પ્રકારનો આલેખ હોય છે તો કહી શકાય કે પદાર્થ છે તે અનિયમિત ગતિ કરી રહ્યું છે. ત્યારબાદ આલેખ 4 શું દર્શાવે છે? તો કે આલેખ 4 છે તે આપણને પ્રવેગી ગતિ દર્શાવે છે, અને ત્યારબાદ અનિયમિત ગતિ પણ દર્શાવે છે. 2 પ્રકારની ગતિનો ઉલ્લેખ છે તે આલેખ દર્શાવે છે. પહેલી, અનિયમિત ગતિ. શા માટે અનિયમિત ગતિ? કેમ કે તેની અંદર વેગનો વધારો થઈ રહ્યો છે. ઝડપ છે, તમે જોઈ શકો છો આલેખની અંદર દર્શાવેલા જે પોઈન્ટ છે દરેક વખતે વધારો છે તે એક સરખો નથી, જુદો જુદો છે. પણ એ જરૂરી છે કે વેગમાં વધારો થઈ રહ્યો છે. તો વેગમાં વધારો થઈ રહ્યો હોય તો તેને આપણે કઈ ભૌતિક રાશિ વડે દર્શાવીએ છીએ? તો કે પ્રવેગ. તો અહીં આલેખ 4 છે આપણને પ્રવેગી ગતિનું પણ નિરૂપણ કરે છે, તેમજ અનિયમિત ગતિ પણ દર્શાવે છે. ત્યારબાદ આલેખ નંબર 5. તો આલેખ નંબર 5ની અંદર આપણને એ ખ્યાલ આવે છે કે કોઈ પણ 2 પદાર્થ છે. અહીં તમને 2 કાર આપેલી છે. તો 2 કાર છે તે કયા સમયે, કયા સ્થળે અથવા તો કયા કેટલા અંતરે એકબીજાને મળશે તેનો આપણને આ આલેખ છે તે સૂચન કરે છે. ત્યારબાદ આલેખ નંબર 6, કે જેમાં 2 પદાર્થ છે. અહીં તમને કાર દર્શાવેલી છે, કાર A અને B, જે પણ અહીં દર્શાવે છે કે કયા કારની ઝડપ વધારે છે. તો આલેખ નંબર 6ની અંદર કાર એની ઝડપ છે સૌથી વધારે છે, એટલે કે કોઈ પણ 2 પદાર્થ છે તેમાંથી કયા પદાર્થની ઝડપ વધારે છે તે આ પ્રકારના આલેખ પરથી જાણી શકાય છે. અને ત્યારબાદ આલેખ નંબર 7. તો આલેખ નંબર 7ની અંદર તમે જુઓ છો કે ઝડપમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, કેમ કે કોઈ પણ 2 સમયગાળાની 10, 20, 30, 40 અને 50 સેકન્ડ અહીં તમે આપેલા છે. તો 10 સેકન્ડે તેને કપાયેલું અંતર છે તે 20 મીટર છે, અને ત્યાર પછી 20 સેકન્ડે તરત જ ઓછું થઈ જાય છે, એટલે કે ઝડપ ઓછી થઈ જવાના કારણે પદાર્થ ઓછું અંતર કાઢે છે. અને ઝડપ ઓછી થઈ તો કહી શકાય કે વેગ છે તે ઓછો થાય. તો જો વેગમાં ઓછો થવું એટલે કે વેગમાં ઘટાડો થવો, તો વેગમાં ઘટાડો થવો જેને આપણે પ્રતિપ્રવેગ તરીકે ઓળખીએ છીએ. તો આલેખ નંબર 7 છે તે આપણને 2 પ્રકારની ગતિ દર્શાવે છે. એક તો અનિયમિત ગતિ પણ દર્શાવે છે, અને બીજું છે તે પ્રતિપ્રવેગી ગતિ પણ અહીં આપણને દર્શાવે છે. ત્યારબાદ આજે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખો વિશે આગળ અભ્યાસ કરીશું. અહીં વેગ વિરુદ્ધ સમયના આલેખોમાં ટોટલ 4 આલેખોનો આજે આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રથમ આલેખ એટલે કે અચળ વેગી ગતિ માટે, બીજો આલેખ અચળ પ્રવેગી ગતિ માટે, ત્રીજો આલેખ અચળ પ્રતિપ્રવેગી ગતિ માટે, અને ચોથો આલેખ છે કે જે આપણે અનિયમિત પ્રવેગી ગતિ, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. જેમાં પ્રથમ આલેખ એટલે કે અચળ વેગ માટેનો આલેખ. તો અહીં સૌપ્રથમ આપણે વેગનું સૂત્ર યાદ કરી લઈએ. તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો આ સૂત્રના આધારે તમે કહી શકો બાળમિત્રો કે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે તે આપણને શેનું મૂલ્ય આપશે,
તો તે આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે, જે તમે સૂત્ર મુજબ કહી શકો. તો સ્થાનાંતર શોધવા માટે સ્થાનાંતરને કર્તા બનાવીએ તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય, કે જેના આધારે તમે સ્થાનાંતર શોધી શકો છો. પરંતુ આલેખમાં કેવી રીતે શોધી શકાય? તો તેના માટે આપણે પહેલાં એક કોષ્ટક જોઈએ, કે કોષ્ટકની અંદર તમને સમય અને વેગ આપેલા છે. અહીં સમય તમને છે તે સેકન્ડમાં આપેલો હશે અને વેગ છે તે તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે. તો દાખલા તરીકે કોઈ પદાર્થ છે તે ઝીરો સમયે તેનો વેગ છે તે 40 મીટર પ્રતિ સેકન્ડ હોય, ત્યારબાદ પહેલી સેકન્ડે તમને 40 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે, બીજી સેકન્ડે પણ તે પદાર્થનો વેગ તે 40 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે, તેવી જ રીતે ત્રીજી સેકન્ડે પણ તેનો 40 મીટર પ્રતિ સેકન્ડ રહે છે. તો અહીં તમને જે કોષ્ટક આપેલું છે આ કોષ્ટકના આધારે આપણે આલેખ દોરીએ. તો આલેખની અંદર બે અક્ષ, કે જેમાં પ્રથમ અક્ષ એક્સ અને બીજો અક્ષ વાય, તો એક્સ અક્ષ ઉપર આપણે સમયની લેશું અને સમય શેમાં, તો કે સેકન્ડમાં, અને વાય અક્ષ ઉપર આપણે વેગ લેશું, કે જે તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે. હવે ઝીરો સમય, ત્યારબાદ એક, બે, ત્રણ, ચાર અને પાંચ, ત્યારબાદ વેગ છે તે 10, 20, 30, 40, 50 અને 60, આ મુજબ. તો જેમાં આ કોષ્ટક મુજબ આપણે જોઈએ તો ઝીરો સમયે વેગ છે કેટલો છે, તો કે 40 જ છે. ત્યારબાદ પહેલી સેકન્ડે પણ વેગ કેટલો છે, તો કે 40 જ છે. બીજી સેકન્ડે પણ 40 જ છે. અને ત્રીજી સેકન્ડે પણ કેટલો છે, તો કે 40 જ છે. અને ચોથી સેકન્ડે પણ તમને કેટલો મળે અહીંયા આપેલો છે, તો 40. તો અહીંયા દરેક બિંદુઓને જોડીએ તો આ મુજબ આપણને એક્સ અક્ષને સમાંતર એક રેખા મળશે, કે જે આધારિત તમે કહી શકો કે આ આલેખ પરથી કે પદાર્થ છે તે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. હવે અહીં આપણે એક સમય ધારી લઈએ કે જેના આધારે આપણે સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકીએ. તો વાય અક્ષને સમાંતર ધારો કે અહીં આપણે 2 સેકન્ડ એક સમાંતર રેખા દોરી લઈએ, અને ત્યારબાદ અહીં 4 સેકન્ડે ત્યાં પણ આપણે વાયને સમાંતર એક રેખા દોરી લઈએ. અહીંયા આપણે T1 નામ આપી દઈએ, એટલે કે T1 સમય અને T2 સમય. ત્યારબાદ તમને અહીં કેવી રચના જોવા મળે છે, તો કે ચોરસ. આ તો અહીં આપણે જો ચોરસનું ક્ષેત્રફળ આપણે ગોતી લઈએ તો તેના આધારે આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળી જાય. તો આપણે ચોરસના નામ આપી દઈએ, એટલે કે A, ત્યારબાદ B, ત્યારબાદ અહીંયા નામ આપી દઈએ C, અને ત્યારબાદ નામ અહીંયા આપી દઈએ D. તો કહી શકાય કે તમારે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો સ્થાનાંતર બરાબર આ આલેખ મુજબ તમારે કેનું ક્ષેત્રફળ મેળવવું પડશે, તો કે A, B, C અને Dનું, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ તમને ખબર છે, ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, તો કે ચોરસનું ક્ષેત્રફળ અથવા તો લંબચોરસ, તમે ગમે તે આલેખ મુજબ મળે તે મુજબ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આ મુજબ મળે છે. તો અહીં જો વેગ તમને કેટલો આપેલો છે, તો કે 40, તો કે 0 થી 40 સુધી, તો 0 થી 40 એટલે કે અહીં લંબાઈ છે, લંબાઈ કઈ છે, તો કે A અને B છે. તો લંબાઈ અને પહોળાઈ, તો અહીંયા આપણે આ સૂત્ર મુજબ વેગ છે તે લંબાઈ આધારિત લઈએ તો કેટલું રહેશે, તો કે AB ગુણ્યા સમય, એટલે કે સમય એટલે કે અહીંયા આપણે પહોળાઈ તરીકે ધારી લઈએ, તો કે પહોળાઈ કેટલી આપેલી છે, તો કે B અને C. અને અહીંયા તમે AD પણ લઈ શકો અથવા તો B અને C પણ લઈ શકો, ગમે તે લઈ શકો છો. તો અહીંયા તમે B અને C છે આપણે પહોળાઈ લઈએ છીએ, તો AB કેટલા આપેલા છે, તો કે 40 મીટર પ્રતિ સેકન્ડ અહીં તમને આપેલા છે, અને તેને ગુણ્યા BC, એટલે BC કેટલા આપેલા છે, તો કે B અને C, કે BC એટલે કે આપણે જો તેનો તફાવત લઈએ તો કે T2 - T1 લઈ શકીએ. તો આની અંદર આપણે
રકમ મૂકીએ તો કે 40 ગુણ્યા તો કે T2 અને T1 એટલે T2 કેટલા આપેલા છે તમને અહીં તો કે 4 આપેલા છે અને ત્યારબાદ T1 કેટલા છે તો કે 2 આપેલા છે તો 40 ગુણ્યા 4 માંથી 2 જશે તો કેટલા વધશે તો કે 2 વધશે એટલે 40 ગુણ્યા 2 એટલે 40 ગુણ્યા 2 એટલે કેટલા થશે બાળ મિત્રો તો કે 80 અને અહીં આપણને જે સ્થાનાંતર છે તે કેટલું મળશે તો કે 80 પરંતુ તેનો એકમ શું થશે અહીં તમને 40 અને મીટર પ્રતિ સેકન્ડ આપેલા છે અને 2 સેકન્ડ આપેલા છે તો જો સેકન્ડ સેકન્ડ ઉડી જશે તો આપણને કેટલું સ્થાનાંતર મળશે તો કે 80 મીટર અહીં આપણને મળશે જો આપણે સામાન્ય સૂત્રની વાત કરીએ તો આ આલેખમાં આપણે સ્થાનાંતર શોધવા માટે ચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું જે તમે અહીં જોઈ શકો છો લંબાઈ ગુણ્યા પહોળાઈ અને જેનો આપણે દાખલાના સ્વરૂપે આપણે જવાબ મેળવ્યો તો આપણને અહીં આ આલેખના સ્વરૂપે કેટલો જવાબ મળ્યો તો કે સ્થાનાંતર બરાબર 80 મીટર અહીં આપણને જવાબ મળે છે હજી એક ખાસ નોંધ લેવા જેવી બાબત કે જ્યારે તમને અચળ વેગ આપેલો હોય તો અચળ વેગ દરમિયાન પ્રવેગ કેટલો મળશે તો અચળ વેગ દરમિયાન પ્રવેગ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો 0 જ મળશે કેવી રીતે તો આપણે પ્રવેગનું સૂત્ર યાદ કરીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર અને તેના છેદમાં સમયગાળો તો અહીં વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો જેમાં આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ તો એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી તો અહીં આ આલેખ મુજબ જોઈએ તો જ્યારે કોઈ પદાર્થ અચળ વેગે ગતિ કરી રહ્યો છે દરેક સમયે તેનો વેગ કેટલો છે અહીં તો કે 40 એટલે કે 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે તો તેનું પ્રારંભિક એટલે કે અહીંયા તમે જોઈ શકો છો પ્રારંભિક વેગ પણ 40 છે અને અહીંયા તમને દર્શાવેલો અંતિમ વેગ પણ કેટલો છે 40 જ છે તો અહીંયા સૂત્રની અંદર રકમ મૂકીએ તો 40 માઇનસ 40 કે જેના છેદમાં સમય ટી દાખલા તરીકે તમે ગમે તે સમય અહીંયા ધારી શકો છો આપણે અહીંયા સમય દાખલા તરીકે 4 સેકન્ડ છે તે ધારી લઈએ તો 40 માઇનસ 40 એટલે કેટલું છે તો કે 0 અને એના છેદમાં 4 એટલે અહીં તમને જે પ્રવેગ છે તે કેટલો મળે છે તો કે 0ના છેદમાં 4 એટલે કે 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમને અહીં મળશે એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે તે અચળ વેગથી ગતિ કરી રહ્યું હોય છે તો ત્યારે તેનું હંમેશા પ્રવેગ કેટલો મળશે તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ મળશે જે વિદ્યાર્થી મિત્રો તમે નોટબુકમાં નોંધ કરી લેજો ખાસ કરીને કે જે તમને MCQમાં પણ પૂછાઈ શકે તો કે અચળ વેગ કરતો કોઈ પદાર્થ હોય છે તેનો પ્રવેગ કેટલો મળશે તેનો પ્રવેગ હંમેશા 0 જ મળશે ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ કે જેની અંદર પણ તમને એક કોષ્ટક આપેલું હશે જેમાં તમને સમય કે જે તમને સેકન્ડમાં તેમજ વેગ છે તે તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો હોય કે જેની અંદર સમય છે જેમાં 0 સેકન્ડે કોઈ પદાર્થનો વેગ છે તે પ્રારંભિક વેગ 0 જ રહેવાનો તેવી જ રીતે 5 સેકન્ડે દાખલા તરીકે તેનો વેગ છે તે કેટલો છે તો કે 2.5 છે ત્યાર પછી 10 સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે 5 ત્યાર પછી 15 સેકન્ડે તે પદાર્થનો વેગ છે તે 7.5 અને ત્યાર પછી 20 સેકન્ડે તેનો વેગ 10 અને ત્યાર પછી 25 સેકન્ડે તેનો વેગ છે તે 12.5 અને 30 સેકન્ડે તેનો વેગ છે તે 15 અહીં તમે જોઈ શકો છો કે દરેક સમય વચ્ચેનો ગાળો છે તે 5-5 સેકન્ડનો છે અને ત્યારબાદ વેગ છે તે દરેક સમયે છે તમને 2.5નો ગાળો તમને મળે છે 2.5ની અંદર 2.5 નાખશો એટલે 5-5ની અંદર 2.5 નાખશો એટલે 7.5 7.5ની અંદર તમે 2.5 ઉમેરશો એટલે તમને 10 મળે છે તો આવી રીતે વેગની અંદર છે 2.5નું
વચ્ચેનો ગાળો છે, જ્યારે સમયની અંદર 5-5 સેકન્ડનો ગાળો છે. તો અહીં છે આપણે કહી શકીએ છીએ કે દરેક સમય કે જે વેગમાં થતો વધારો છે તે એક સરખો છે, અને જો વધારો છે વેગનો એક સરખો હોય તો તે પદાર્થ છે તે કેવા પ્રકારની ગતિ કરે છે? તો તે પદાર્થ છે તે અચળ પ્રવેગી ગતિ કરે છે, જે આપણે આલેખના સ્વરૂપે જોઈએ. તો અહીં તમને આલેખ આપેલો છે કે જેની અંદર બે અક્ષ કે જેમાં એક્સ અક્ષ અને બીજો વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે એક સમય નામની ભૌતિક રાશિ કે જે તમને સેકન્ડમાં આપેલી છે, અને ત્યારબાદ વેગ નામની ભૌતિક રાશિ કે જે આપણે વાય અક્ષ ઉપર લઈ કે જે તમને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી છે. અહીં 0 સેકન્ડ, ત્યારબાદ 5, 10, 15, 20, 25 અને 30. ત્યારબાદ વેગ છે તમને અહીં આપેલો છે, એટલે કે 0. ત્યારબાદ 2.5, પછી 5, 7.5, 10, ત્યારબાદ 12.5 અને ત્યારબાદ 15. આપણે જેને દરેક બિંદુને લઈએ તો 0 સમયે પદાર્થનો વેગ કેટલો છે? તો કે 0. ત્યારબાદ 5મી સેકન્ડે પદાર્થનો વેગ 2.5 છે. 10 સેકન્ડે તેનો વેગ કેટલો છે? તો કે 50 છે. તેવી જ રીતે 15એ કેટલો છે? તો કે 7.5 છે. અને 20એ કેટલો છે? તો કે 10 છે. 20એ કેટલો છે? તો કે 10 છે. અને ત્યાર પછી 25એ કેટલો છે? તો કે 12.5. અને ત્યારબાદ છે 30 સેકન્ડે કેટલો છે તેનો? તો કે 15 છે. તો આવી રીતે આપણે જો દરેક બિંદુઓને જોડશું તો આ મુજબ તમને સુરેખ પ્રકારની રેખા મુજબ સુરેખ આલેખ મળે છે. તો જ્યારે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તે આવી રીતનો આપેલો હોય, એટલે કે સુરેખ પથ ઉપર જો કોઈ પદાર્થ ગતિ કરતો હશે, એટલે કે સુરેખ રેખાનો આલેખ મળેલો હશે, એટલે આ આલેખ મુજબ તમે કહી શકો કે પદાર્થ છે તે કેવા પ્રકારની ગતિ કરે છે? તો કે અચળ પ્રવેગી ગતિ કરે છે. તો અચળ પ્રવેગી ગતિ મુજબ આપણે જો આ આલેખ મુજબ સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો કઈ રીતે સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકીએ છીએ? તો એના માટે આપણે સમય ધારી લઈએ કે દાખલા તરીકે બે સમય આપેલા છે, જેની અંદર તમે દાખલા તરીકે અહીંયા 15 એટલે કે 15 સેકન્ડે તમે અહીંયા એક વાયને સમાંતર એક રેખા દોરી લેશો, અને ત્યારબાદ છે અહીંયા 25 સેકન્ડ કે જેને સમાંતર તમે અહીં એક વાયને સમાંતર છે તે એક રેખા દોરી લેશો, અને ત્યારબાદ 7.5 વેગે અહીં તમે એક્સને સમાંતર એક રેખા દોરી લેશો. તો આ મુજબ તમને બે રચના જોવા મળશે. એક ત્રિકોણની રચના જોવા મળશે અને બીજી છે તે ચોરસની રચના જોવા મળશે, જેના આપણે નામ આપી દઈએ તો કે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ત્યારબાદ ડી બિંદુ અને ત્યારબાદ ઈ બિંદુ. અહીં આપણે બે સમય ધારણા કરી છે, એટલે કે 15 સેકન્ડ કે જેનું નામ આપણે T1 આપી દઈએ, અને 25 સેકન્ડ છે કે જેને આપણે T2 નામ આપી દઈએ. તો કહી શકાય કે જો આપણે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું હોય તો આ એ બી સી ડી અને ઈ આ રચના છે તેનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણને સ્થાનાંતરનું મૂલ્ય છે તે મળી જશે. તો આ એ બી સી ડી ઈનું સ્થાનાંતર, તો અહીં આપણે જો સ્થાનાંતર, તો સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કીધું? તો કે કઈ રચના? તો કે એ બી સી ડી અને ઈનું ક્ષેત્રફળ. તો આ આખી રચના છે જો તમે એના ભાગ પાડો તો ટોટલ બે રચના તમને જોવા મળે છે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્યારબાદ તમને ચોરસ. તો ત્રિકોણ અને ચોરસ જો બેના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરી લઈએ તો આપણને એ બી સી ડી ઈ આ આખી રચનાનું છે એ ક્ષેત્રફળ દ્વારા સ્થાનાંતરનું મૂલ્ય મળી શકે. તો તેના માટે આપણે સૌ પ્રથમ લઈશું એ ડી અને ઈનું ક્ષેત્રફળ, અને તેને વત્તા એ બી સી અને ડીનું ક્ષેત્રફળ. એટલે કે અહીં તમને ત્રિકોણનું ક્ષેત્રફળ અને તેને પ્લસ
ચોરસનું ક્ષેત્રફળ આપણે લઈશું તો તે મુજબ આપણને સ્થાનાંતરનું મૂલ્ય મળશે. તો સૌ પ્રથમ તમે ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂલ્ય છે તેનું યાદ કરો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે શું થાય, એકના છેદમાં બે એને ગુણ્યા પાયો તેને ગુણ્યા વેદ. આ તમારા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. તેવી જ રીતે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકના છેદમાં બે તો પાયો. તો પાયો કયો આપેલો છે, તો કે પાયો અહીં તમને એ ડી આપેલો છે. અને તેવી જ રીતે વેદ, તો વેદ કેટલું આપેલું છે, તો કે ડી ઈ. તો અહીં તમને ત્રિકોણ ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા એ ડી ગુણ્યા ડી ઈ મળશે. અને ત્યારબાદ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ, તો અહીંયા તમે લંબાઈ કઈ લઈ શકો, તો કે એ અને બી, અને એ અને બી ગુણ્યા પહોળાઈ એટલે કે બી અને સી, જે મુજબ એટલે કે બી અને સી અહીં તમને પહોળાઈ આપેલી છે. તો અહીં આપણને સ્થાનાંતરનું આ સામાન્ય સૂત્ર છે કે સ્થાનાંતરના સામાન્ય સૂત્ર મુજબ તમે છે આ આલેખમાં સ્થાનાંતરનું મૂલ્ય મેળવી શકો છો. ત્યારબાદ ત્રીજા પ્રકારનો આલેખ એટલે કે નિયમિત પ્રવેગી ગતિ માટે, પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, કે જેની અંદર પણ તમને આ મુજબ કોષ્ટક આપેલું હોય, એટલે કે સમય અને વેગ દર્શાવતું કોષ્ટક, કે સમય સેકન્ડની અંદર અને વેગ છે તે મીટર પ્રતિ સેકન્ડની અંદર, જેમાં ઝીરો સમયે દાખલા તરીકે કોઈ પદાર્થની ગતિ છે તે ચાલુ છે. જો પદાર્થની ગતિ કરી જ રહ્યું હોય તો તે ચાલુ ગતિ, ઝીરો સમયે કોઈ પદાર્થનો વેગ છે તે 50 મીટર પ્રતિ સેકન્ડનો છે. ત્યારબાદ બીજી સેકન્ડે તેનો વેગ છે તે 40 હશે. અને ત્યારબાદ ચોથી સેકન્ડે છે તેનો દાખલા તરીકે વેગ છે તે 30 મીટર પ્રતિ સેકન્ડ છે. અને છઠ્ઠી સેકન્ડે છે તેનો વેગ છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. અને ત્યાર પછી આઠમી સેકન્ડે તેનો વેગ છે તે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. અને તેવી જ રીતે દસમી સેકન્ડે દાખલા તરીકે તેનો વેગ છે તે 0 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીં તમે જોઈ શકો છો કે દરેક સમયગાળા વચ્ચેનો ગાળો 2 સેકન્ડનો છે. અને 2 સેકન્ડની અંદર વેગમાં થતો ઘટાડો છે તે પણ એક સરખો છે, એટલે કે 50, 40, 30, 20 અને 10, એટલે કે દરેક સમયે 2 સેકન્ડમાં પદાર્થના વેગમાં થતો ઘટાડો છે તે કેટલો છે, તો કે 10 મીટર પ્રતિ સેકન્ડનો છે. તો આ કોષ્ટક મુજબ આપણે આલેખ સ્વરૂપે દર્શાવીએ તો જેની અંદર 2 અક્ષ એટલે કે એક્સ અને વાય, એક્સ અક્ષ ઉપર હવે તમે જાણો જ છો સમય કે જે સેકન્ડમાં આપેલું છે, અને તેવી જ રીતે વેગ છે તે મીટર પ્રતિ સેકન્ડમાં અહીં આપેલું છે 0. ત્યારબાદ સેકન્ડ સમયમાં 2, 4, 6, 8 અને 10, અને વેગ છે તે અહીં આપણે ક્રમ અનુસાર લઈએ તો કે 10, 20, 30, 40 અને 50. તો આ કોષ્ટક મુજબ 0 સમયે વેગ કેટલો છે, તો કે 50, અને બીજી સેકન્ડે કેટલો છે, તો કે 40 છે. ચોથી સેકન્ડે કેટલો છે, તો કે 30 છે. છઠ્ઠી સેકન્ડે કેટલો છે, તો કે 20 છે. અને ત્યારબાદ આઠમી સેકન્ડે કેટલો છે, તો કે 10 છે. અને તે રીતે દસમી સેકન્ડે કેટલો છે, તો કે તેનો વેગ કેટલો થઈ જાય છે 0. તો તમને આ મુજબ ઢાળવાળો આલેખ મળશે. તો જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવો ઢાળવાળો મળે તો આ આલેખ પરથી કહી શકાય કે પદાર્થ છે તે કેવા પ્રકારની ગતિ કરી રહ્યું છે. આમાં તમને વેગનો ઘટાડો એક સરખો જોવા મળે છે. તો જે પદાર્થમાં વેગનો ઘટી રહ્યો હોય તો તે કયા પ્રકારની ભૌતિક રાશિ આપણને દર્શાવે, તો કે નિયમિત પ્રતિપ્રવેગી. એટલે કે આ આલેખ મુજબ પદાર્થ છે તે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યું છે, જે આપણે સૂત્ર મુજબ પણ શોધી શકીએ કે પ્રવેગનું સૂત્ર એ બરાબર v માઇનસ યુના છેદમાં t. તો અહીં તમને
वी एटले के अंतिम वेग, एट्ले कि अंतिम वेग के तो के झीरो, एट के अंतिम वेग है ते आ कोष्टक पर कही सको कि झीरो। अने त्यारबाद प्रारंभिक एट्ले कि शुरुआत में, तो शुरुआत में प्रारंभिक वेग के तो के 50 है। समय ते समय कोईपण लई शको, दाखला तरीके अपने अँ छेद 10 सेकेंड है तो लई लीए थे, तो 0 - 50 એટલે તમને કેટલો જવાબ મળશે, તો કે -50 અને તેના છેદમાં 10 એટલે કે 0 0 ઉડી જશે, એટલે છેલ્લે તમને પ્રવેગ કેટલો મળશે, તો કે -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો અહીં તમે યાદ, વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે માઇનસની નિશાની છે જે તમને નિયમિત એટલે કે પ્રતિ પ્રવેગ છે તે દર્શાવે છે, એટલે કે અહીં આ પદાર્થ છે તે -5 મીટર પ્રતિ સેકન્ડના પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યું છે। ત્યાર પછી ચોથા આલેખ વિશે ચર્ચા કરીએ કે જેની અંદર અનિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જેમાં પણ તમને આ મુજબ કોષ્ટક આપેલું હોય, એટલે કે સમય સેકન્ડમાં અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં, જેમાં 0 સમયે કોઈ પદાર્થ વેગ 0 છે, પહેલી સેકન્ડે તેનો વેગ છે તે 4 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજી સેકન્ડે તેનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે, ત્રીજી સેકન્ડે તેનો વેગ છે તે 3 મીટર પ્રતિ સેકન્ડ છે, અને ચોથી સેકન્ડે તેનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ છે, અને પાંચમી સેકન્ડે તેનો વેગ છે તે 4 મીટર પ્રતિ સેકન્ડ છે। અહીંયા તમે સમયનો ગાળો એક સરખો જુઓ છો, પરંતુ વેગ છે તે એક સરખો નથી, વધે છે ઘટે છે, વધે છે ઘટે છે અને વધે છે, એટલે કે તમને અનિયમિત મળે છે। અને આવી જ રીતે જો અનિયમિત વેગથી કોઈ પદાર્થ ગતિ કરી રહ્યું હોય તો કહી શકાય કે તે પદાર્થ છે તે અનિયમિત પ્રવેગી ગતિ કરી રહ્યો છે, જેને આપણે આલેખ સ્વરૂપે સમજીએ। તો જેની અંદર બે અક્ષ એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષની અંદર આપણે સમય લઈએ અને વાય અક્ષની અંદર આપણે કે વેગ કે જે આપણને મીટર પ્રતિ સેકન્ડમાં છે અને સમય છે તે આપણને સેકન્ડમાં આપેલું છે, તો 0 સમયે તેનો વેગ કેટલો છે તો કે 0। ત્યાર પછી આપણે અહીંયા સમય લઈ લઈએ તો કે 1 2 3 4 અને 5 તેવી રીતે વેગ લઈ લઈએ તો કે 1 2 3 4 5 અને 6। તો આ કોષ્ટક મુજબ 0 સમય કેટલો વેગ આપેલો છે તો કે 0, પછી પહેલી સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે 4 છે, અને ત્યાર પછી બીજી સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે 1 છે, અને ત્રીજી સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે 3 છે, અને ત્યાર પછી ચોથી સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે 2 છે, અને પાંચમી સેકન્ડે તેનો વેગ કેટલો છે તો કે અહીં 4 છે। તો આ દરેક બિંદુને આપણે જોડીએ, તો દરેક બિંદુને જોડતા અહીં 4, ત્યારબાદ 1, ત્યારબાદ 3, ત્યારબાદ ફરી 2 અને ત્યારબાદ ફરી 4। તો આ તમને આલેખ મળે છે તે તમને અરેખીય પ્રકારનો આલેખ મળે છે, એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ। જો તમને આ મુજબનો અરેખીય પ્રકારનો આલેખ મળતો હોય તો આ આલેખ પરથી કહી શકાય કે પદાર્થ છે તે કેવા પ્રકારની ગતિ કરી રહ્યું છે, તો કે અનિયમિત પ્રવેગી ગતિ કરી રહ્યું છે। તેમ આજેના લેક્ચરમાં આપણે 4 પ્રકારના વેગ વિરુદ્ધ સમયના આલેખનો અભ્યાસ કર્યો, જેની અંદર પ્રથમ છે તે અચળ વેગનો, બીજો છે તે અચળ પ્રવેગનો, અને ત્રીજો અચળ પ્રતિપ્રવેગનો, અને ચોથો છે તે અનિયમિત પ્રવેગી ગતિનો આપણે અભ્યાસ કર્યો, જેમાં તમે આલેખ પરથી કહી શકો છો કે પદાર્થ છે તે કયા કયા પ્રકારની છે તે ગતિ કરી રહ્યું છે। થેન્ક યુ।